ગત સ્તવન કાર્યક્રમમાં આપણે માથે અનુસાર શુભ સંદેશના 19મા અધ્યાયનો અભ્યાસ પૂરો કર્યો હતો. આજે આપણે 20મા અધ્યાયમાં પ્રવેશી રહ્યા છીએ. આ 20મા અધ્યાયમાં મિત્ર તમે જોશો તો કુલ 34 કલમો છે. એટલે આજે આપણે બાઇબલમાં નવા કરારના વિભાગમાં જે પ્રથમ શુભ સંદેશ છે, માથે અનુસાર શુભ સંદેશ, એના 20મા અધ્યાયની 1-34 કલમો જોવા માંગીએ છીએ. મારી તમને નમ્ર વિનંતી છે મિત્ર કે જો પ્રેમ સંદેશ નામનું પુસ્તક તમારી પાસે હોય તો કૃપા કરીને તમે તમારી સમક્ષે ખુલ્લું રાખશો પૃષ્ઠ નંબર 62 ઉપર. માથે અનુસાર શુભ સંદેશનો 20મો અધ્યાય પૃષ્ઠ નંબર 62 ઉપર શરૂ થાય છે. હવે તમે ત્યાં જોશો મિત્ર તો દ્રાક્ષવાડીના નોકરો એ શીર્ષક નીચે માથે અનુસાર શુભ સંદેશના 20મા અધ્યાયની પહેલી કલમમાં લખવામાં આવ્યું છે કે આકાશના રાજની સરખામણી આ રીતે કરી શકાય. દ્રાક્ષાવાડીનો માલિક દ્રાક્ષાવાડીમાં કામ કરવા માટે નોકરો લેવાને સવારમાં ગયો. હવે દ્રાક્ષાવાડીના નોકરોનું ઉદાહરણ 19મા અધ્યાય સાથે ખાસ સંબંધ ધરાવે છે મિત્ર. માથે અનુસાર શુભ સંદેશના 19મા અધ્યાયની 30મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે ઘણા જેઓ પ્રથમ છે તેઓ છેલ્લા થશે અને જેઓ છેલ્લા છે તેઓ પ્રથમ થશે. અને અહીંયા 20મા અધ્યાયની 16મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જેઓ છેલ્લા છે તેઓ પ્રથમ થશે અને જેઓ પ્રથમ છે તેઓ છેલ્લા થશે. એટલે તમે જુઓ મિત્ર, 20મા અધ્યાયના આરંભમાં અને આ ઉદાહરણના અંત ભાગમાં છેલ્લા તે પહેલા અને પહેલા તે છેલ્લા એ મુદ્દા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. હવે આગળ આપણે 2-15 કલમો જોઈએ. મારી સાથે સાથે જુઓ માથે અનુસાર શુભ સંદેશ 20મો અધ્યાય 2-15 કલમો. અહીં લખવામાં આવ્યું છે તેણે તેઓને રોજનો એક દિનાર. હવે તમે નીચે જોશો દિનાર શબ્દની ઉપર હિન્દીમાં અ એવો અક્ષર છે અને નીચે જોશો તમે પ્રેમ સંદેશમાં તો અની સામે લખવામાં આવ્યું છે ગ્રીક દિનારિયોન, રોમન નાણું. તે જમાનામાં મજૂરીની એક દિવસની મજૂરી એક દિનાર જેટલી હતી. આગળ આપણે વાંચીએ, તેણે તેઓને રોજનો એક દિનાર આપવાનું ઠરાવ્યું અને નોકરોને દ્રાક્ષાવાડીમાં કામ કરવા મોકલ્યા. 9 વાગે તે ફરી ચોકમાં ગયો. ત્યાં કેટલાક માણસો હતા જેમને હજી કામ મળ્યું ન હતું, તેથી તેણે તેઓને કહ્યું કે તમે મારી દ્રાક્ષાવાડીમાં કામ કરવા જાઓ અને હું તમને યોગ્ય રોજી આપીશ. તેથી તેઓ ગયા. 12 વાગે અને 3 વાગે તેણે એમ જ કર્યું. સાંજના 5 વાગે તે ફરીથી ચોકમાં ગયો તો ત્યાં કેટલાક હજી એવા હતા જેમને કામ મળ્યું ન હતું. તેણે તેઓને પૂછ્યું કે આખો દિવસ તમે ક્યાં ફાંફા મારતા હતા? તેઓએ જવાબ આપ્યો, અમને કોઈએ કામ આપ્યું નથી. તેણે કહ્યું, ભલે તમે પણ મારી દ્રાક્ષાવાડીમાં જઈને કામ કરો. સાંજ પડી ગઈ. માલિકે પોતાના મુખ્ય નોકરને બોલાવીને કહ્યું કે નોકરોને બોલાવો અને જેઓ છેલ્લા આવ્યા હતા તેઓને પ્રથમ ને જેઓ પ્રથમ આવ્યા હતા તેઓને છેલ્લે એમ તેમને રોજી આપ. જેઓને સાંજે 5 વાગે કામ મળ્યું હતું તેઓને એક એક દિનાર મળ્યો. તેથી જેઓ પ્રથમ કામ કરવા આવ્યા હતા તેઓનો વારો આવ્યો ત્યારે તેમણે વિચાર્યું કે તેમને વધારે પૈસા મળશે. તેઓને પણ એક જ દિનાર મળ્યો. તેઓએ પૈસા તો લઈ લીધા પણ માલિકની વિરુદ્ધ કચકચ કરી. તેઓએ કહ્યું કે આ જે છેલ્લા કામ કરવા આવ્યા તેમણે ફક્ત એક જ કલાક કામ કર્યું, જ્યારે અમે તો આખો દિવસ સખત તાપમાં કામ કર્યું છે અને છતાં તમે તેઓને અને અમને સરખા જ ગણ્યા. માલિકે તેઓને જવાબ આપ્યો, મેં તમારો કેટલો રોજ ઠરાવ્યો હતો? એક જ દિનાર ને? તમે તમારા પૈસા લઈને ચાલતી પકડો. મેં તમને જે પૈસા આપ્યા તે જ મારે આ છેલ્લા આવેલાઓને પણ આપવા છે. મારા પોતાના પૈસા મને ફાવે તેમ વાપરવાનો શું મને હક નથી? કે પછી હું દયાળુ છું માટે તમને ઈર્ષા આવે છે? હવે આ ઉદાહરણ મિત્ર અત્યંત મહત્વનું છે, કારણ કે ખૂબ મહત્વનું સત્ય પ્રદર્શિત કરે છે. ઈશ્વરની સેવા કરવામાં તમે જે સમય ગાળો છો તેનું પ્રમાણ કે તમારું પદસ્થાન સ્વર્ગમાં તમને કેવો પુરસ્કાર મળશે તે નક્કી કરવામાં કશો જ ભાગ ભજવી શકે એમ નથી. એ તાત્પર્ય આ ઉદાહરણ ઉપરથી નીકળી શકે છે મિત્ર. ઈશ્વર તમને જે કાર્ય સોંપે છે તે પૂરું કરવામાં તમે કેટલા વફાદાર છો એ બાબત તમને કેવો પુરસ્કાર મળશે એ નક્કી કરે છે વફાદારી. પછી ઈશ્વરે તમને સોંપેલું કાર્ય સાવ નાનું હોય કે ટૂંકું હોય કે જૂજ કેમ ના દેખાતું હોય, ઈશ્વર દરેકને ખૂબ મહાન અને મોટા કાર્યની સોંપણી ના કરે. પરંતુ ઈશ્વર તમને જે કોઈ કામ સોંપે છે એમાં શું તમે વફાદાર છો મિત્ર? હવે આ ઉદાહરણ ઉપર વધારે વિચાર કરતા આપણને સમજાય છે કે ઈશ્વરના રાજના સ્વર્ગના નાગરિક બનવા માટેનો નિયમ શું છે. ઈશ્વરના રાજના સ્વર્ગના નાગરિક માત્ર ઈશ્વરની કૃપાથી જ બની શકાય છે મિત્ર. આ ઉદાહરણમાં ઈશ્વર દ્રાક્ષાવાડીના માલિક છે
અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર લોકો નોકરો છે. આ ઉદાહરણ ખાસ કરીને એવા લોકો માટે છે જે ધાર્મિક વારસાને કારણે અથવા પોતાના ધાર્મિક પદસ્થાનને કારણે પોતાને બીજાઓથી ઊંચા માને છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે વધારે સમય વિતાવવાથી પોતાને બીજાઓ કરતા જે ચઢિયાતા માને છે એમના માટે આ ઉદાહરણ છે. વળી આ ઉદાહરણ દ્વારા નવા સવા વિશ્વાસીને ઈશ્વરની કૃપાની ખાતરી પણ મળે છે. આ ઉદાહરણ મુક્તિ અંગેનું ઉદાહરણ છે જે ઈશ્વરની કૃપા અને ઈશ્વરની ઉદારતા ઉપર બહુ જ ભાર મૂકે છે. જીવનના અંતભાગમાં પણ જે લોકો ઈશ્વર ગમ વળે છે એ લોકો પ્રત્યે આપણે આ કારણે જ કોઈ પૂર્વગ્રહ રાખવો ના જોઈએ મિત્ર, કારણ કે હકીકતમાં તો એક પણ માણસ મુક્તિને લાયક નથી જ. સ્વર્ગમાં તો એવા ઘણા માણસો હશે મિત્ર જે સ્વર્ગમાં જાય એવું આપણે ધાર્યું પણ નહીં હોય. પ્રભુ ઈસુ ખ્રિસ્તની બાજુમાં ક્રૂસ ઉપર લટકતા ચોરે જીવનના આખરી શ્વાસોમાં પોતાના પાપોના પશ્ચાતાપ કર્યો. એ ચોર પણ ઈશ્વરની વર્ષોથી સેવા કરનાર અને ઈશ્વર ઉપર વર્ષોથી વિશ્વાસ કરનાર લોકો સાથે સ્વર્ગમાં હશે જ હશે. પોતાના પાપોની માફી મેળવવા ખતરનાક ગુનેગારો, સમાજમાંથી બહિષ્કૃત થયેલાઓ, જાનવર જેવું જીવન જીવનારાઓ જ્યારે ઈશ્વર ગમ વળે ત્યારે આપણે કઈ રીતે તેમનો વિરોધ કરી શકીએ મિત્ર? કઈ રીતે વિરોધ કરી શકીએ આપણે? બીજી વ્યક્તિને ઈશ્વરે જે આશીર્વાદો આપ્યા છે એ જોઈને બળી જવાને બદલે, ઈર્ષા કરવાને બદલે, ઈશ્વર પાસેથી જે કૃપાવંત લાભો આપણને મળ્યા છે એ પ્રત્યે ધ્યાન આપી ઈશ્વરનો આભાર માનવો આપણે માટે શું ઉચિત નથી? હવે માથે અનુસાર શુભ સંદેશમાં મિત્ર આગળ વધતા આપણને ઈસુ ખ્રિસ્તના મરણની ત્રીજી આગાહી જોવા મળે છે. 17મી કલમમાં લખવામાં આવ્યું છે, ઈસુ યરુશાલેમ જઈ રહ્યા હતા. ચાલતા ચાલતા તેમણે શિષ્યોને બાજુમાં બોલાવીને ખાનગીમાં કહ્યું. હવે મિત્ર તમે આ વિભાગમાં ભૌગોલિક અને શારીરિક ગતિવિધિ ધ્યાનમાં લો. ઈસુ ખ્રિસ્ત અને તેમના શિષ્યો યર્દનની ખીણમાંથી ઉપરની દિશા તરફ આગળ વધી રહ્યા છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રૂસ ઉપર જ્યાં મૃત્યુ પામવાના છે તે યરુશાલેમની નજીક આવી રહ્યા છે. 18 અને 19 કલમોમાં ઈસુ ખ્રિસ્ત પોતાના મરણ અને પુનરુત્થાનની ત્રીજી વખત આગાહી કરતા પોતાના શિષ્યોને કહે છે કે જુઓ, આપણે યરુશાલેમ જઈએ છીએ. ત્યાં માનવ પુત્રને મુખ્ય યજ્ઞકારો તથા નિયમશાસ્ત્રના શિક્ષકોના હાથમાં સોંપી દેવામાં આવશે. તેઓ તેને મરણની સજા ફટકારશે. ત્યાર પછી તેઓ બિનયહૂદીઓને તેની સોંપણી કરશે. તેઓ તેની મશ્કરી ઉડાવશે, ચાબખા મારશે અને ક્રૂસ ઉપર ચડી દેશે. ત્રીજા દિવસે તે પાછો સજીવન કરાશે. પોતાના મૃત્યુ અને પુનઃ સજીવન થવા વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્તનાથી કયા વધારે સ્પષ્ટ શબ્દોમાં જાહેરાત કરી શકે મિત્ર? આ ત્રીજી વખત છે. ત્રીજી વખત આ પળે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિગતવાર માહિતી આપે છે એમના હકમાં જે બનવાનું છે ને એ વિશે. ગમે તેમ પણ શિષ્યોને પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગાહીનો ખ્યાલ આવતો નથી. આવી આગાહી શિષ્યોના કાર્યક્રમમાં બંધ બેસતી આવતી નથી. પરંતુ આ કલમો વાંચતા આપણને તો ખાતરી થઈ જ જાય છે મિત્ર કે મૃત્યુ પામવા યરુશાલેમ જવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મક્કમ નિર્ધાર કર્યો હતો. આ સત્ય વિશે આપણે ઉડાણપૂર્વક વિચારવાની જરૂર છે. મિત્ર, ઈસુ ખ્રિસ્ત તમારા અને મારા માટે મૃત્યુ પામવા યરુશાલેમ જઈ રહ્યા હતા. ઈસુ ખ્રિસ્તના શિષ્યો આ વાત માની જ ના શક્યા. ઈસુ ખ્રિસ્ત જ્યારે અત્યંત મહત્વની આગાહી એટલે કે પોતાના મરણ અને ફરી સજીવન થવાની આગાહી કરે છે એવા ગંભીર સમયે ઈસુ ખ્રિસ્તના શિષ્યો યાકુબ અને યોહાનની માતા ઈસુ ખ્રિસ્ત પાસે કેટલી બેહુદી માગણી કરે છે એ તમે હવે જુઓ મિત્ર. 20મી કલમ જુઓ. એક માતાની માગણી, એ શીર્ષક નીચે લખ્યું છે, ઝબ્દીના પુત્રોની માતા પોતાના પુત્રોને લઈને ઈસુ ખ્રિસ્તની પાસે આવી અને પગે પડીને માગણી કરી. હવે આ કલમ વાંચતા મને વિચાર આવે છે મિત્ર કે આપણામાંના પણ કેટલા બધા લોકો આ યાકુબ અને યોહાનની માતાના હૃદયમાં જે ઈચ્છા છે એવી ઈચ્છા સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભક્તિ કરે છે. જુઓ 21મી કલમ. ઈસુએ પૂછ્યું, તારી શી માગણી છે? તેણે જવાબ આપ્યો, તમારા રાજમાં મારા આ બંને પુત્રો તમારી ડાબી અને જમણી બાજુએ બેસે તેવું વચન આપો. પોતાના બાળકો માટે મહત્વાકાંક્ષા ધરાવનાર આ માતાની માગણી બીજા કોઈ પણ સમયે અને બીજા કોઈ પણ પ્રસંગે સ્વાભાવિક માગણી ઠરી શકી હોત. પરંતુ આ ઘડીએ તો
આ ઘડીએ તો આ માતા ઘડીનું ગાંભીર્ય અને એ સમયે જે બની રહ્યું હતું તેની સમજ મેળવવાનું ચૂકી ગઈ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને જરૂર ઉત્તર આપશે. યાકુબ અને યોહાનની માતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને પગે પડી, એનો અર્થ એ થાય કે તેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભક્તિ કરી. એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભક્તિ તો જરૂર કરી મિત્ર, પણ એ પાછળ એનો હેતુ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી કશુંક પ્રાપ્ત કરવાનો હતો. આ ભક્તિ નિસ્વાર્થ ભક્તિ નહોતી. આપણા જીવનોમાં પણ મિત્ર ઘણી બધી વાર આવું બને છે, પણ ઈશ્વરને પસંદ શું પડે, સ્વાર્થી ભક્તિ કે નિસ્વાર્થ ભક્તિ? આપણે ઘણી બધી વાર એવું માનીને ધાર્મિક રમતો રમીએ છીએ મિત્ર, કે એ જોઈને ઈશ્વર આપણી ઈચ્છા પૂરી કરશે. પછી આપણી ઈચ્છા ઈશ્વરની દ્રષ્ટિમાં યોગ્ય હોય કે ના પણ હોય, ઈસુ ખ્રિસ્તની સાચી ભક્તિ અને આરાધના ઈસુ ખ્રિસ્ત જે છે તે માટે અને તેમણે આપણે માટે જે કર્યું છે તે માટે થવી જોઈએ. હા મિત્ર, આગળ હવે તમે મારી સાથે સાથે 20મા અધ્યાયની 22મી કલમ જુઓ. યાકુબ અને યોહાનની માતાની માગણીના ઉત્તરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? 22મી કલમ. ઈસુએ જવાબ આપ્યો, તમારી માગણી સમજ વગરની છે. હું હાલ જે પ્યાલો પીવાનો છું તે શું તમે પી શકશો? તેઓએ જવાબ આપ્યો, હા અમે એમ કરી શકીએ એમ છીએ. હવે આ કલમ દર્શાવે છે મિત્ર કે યાકોબ, યોહાન અને તેમની માતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને 19મા અધ્યાયની 16થી 30 કલમોમાં પુરસ્કાર વિશે અને 20મા અધ્યાયની 1થી 16 કલમોમાં અનંત જીવન વિશે જે શિક્ષણ આપ્યું એ ગ્રહણ કરવામાં નાકામયાબ રહ્યા છે. ઈશ્વરના રાજના મહિમામાં જીવતા પહેલાં જે સહન કરવાનું છે તેને તેઓ સમજી શક્યા નથી. 22મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પ્યાલાની વાત કરે છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પીડા અને ક્રુસનો પ્યાલો છે. યાકુબ અને યોહાન બંને આગામી સમયમાં મહા મોટા દુઃખો સહન કરવાના હતા. યાકુબ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવાને કારણે મારી નંખાવાનો હતો અને યોહાન તળી પાર કરાવવાનો હતો. હવે 23મી કલમ જુઓ. ઈસુએ જવાબ આપ્યો, તમે જરૂર મારા પ્યાલામાંથી પીશો, પણ મારી જમણી કે ડાબી બાજુએ કોણ બેસશે તે નક્કી કરવાનું કામ મારું નથી, મારા ઈશ્વર પિતાએ જેઓને માટે તે જગ્યા નક્કી કરેલી છે તેઓને તે મળશે. હવે આ કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રદર્શિત કરે છે કે તે ઈશ્વર પિતાની સત્તા નીચે હતા. એકલા ઈશ્વર પિતા જ સ્વર્ગમાં પદસ્થાનો નક્કી કરવાનો અધિકાર ધરાવે છે. આ પ્રકારના પુરસ્કાર આપવામાં કોઈ પણ પ્રકારનો પક્ષપાત કરવામાં આવતો નથી મિત્ર. આ પ્રકારના પુરસ્કારો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને લીધે જે ભારે સતાવણીમાં પણ પીછેહટ કરતા નથી એવા લોકો માટે છે. હવે જુઓ 24મી કલમ. બીજા 10 શિષ્યોએ આ સાંભળ્યું, તેઓ બધા આ બે ભાઈઓ પર ગુસ્સે થયા. તમે જાણો છો મિત્ર ઈસુના બીજા 10 શિષ્યો શા માટે ગુસ્સે થયા? એમના ગુસ્સાનું કારણ એ હતું કે તેઓ પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ડાબી અને જમણી બાજુના પદસ્થાનો મેળવવા ઈચ્છતા હતા. યાકોબ અને યોહાન શાના એ બે પદસ્થાનો મેળવી લે? 18મા અધ્યાયની 1 કલમ પ્રમાણે તો બધા જ શિષ્યો આકાશના રાજમાં સૌથી મહાન ગણાવવા માગતા હતા, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમને શીખવ્યું કે ભાઈ, સ્વર્ગમાં સૌથી મહાન વ્યક્તિ તરીકે સહુની સેવા કરનાર વ્યક્તિની ગણના થવાની છે. સત્તા અને અધિકાર પોતાની જાતને આગળ કરવા માટે કે માનપાન મેળવવા માટે કે મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે નહીં, બલકે ઈશ્વરની અને ઈશ્વરના સર્જનની સેવા કરવા માટે આપવામાં આવે છે મિત્ર. હવે આગળ માથે અનુસાર શુભ સંદેશના 20મા અધ્યાયની 25થી 27 કલમો આપણને જણાવે છે કે તેથી ઈસુએ બધાને પાસે બોલાવીને કહ્યું, તમે જાણો છો કે રાજાઓને લોકો પર સત્તા હોય છે અને આગેવાનો લોકો પર રાજ કરે છે, પણ તમારી મધ્યે એવું ન હોવું જોઈએ. જો તમારામાંથી કોઈને મહાન થવું હોય તો તેણે બાકીના લોકોના સેવક બનવું જોઈએ, અને જો કોઈએ આગેવાન થવું હોય તો તેણે બધાના સેવક બનવું જોઈએ. સેવા અને મહાનતા માટેની આ એક નવી દિશા છે મિત્ર. ઈસુ ખ્રિસ્તની અને માનવીની સેવામાં વ્યસ્ત સેવકોની સમાજમાં આ વાત બરાબર ઉતરેલી હોવી જોઈએ. હવે 28મી કલમમાં શું કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત? કારણ આપતા કહે છે કે કારણ માનવ પુત્ર એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, માનવ પુત્ર પણ સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને અને ઘણા લોકોના ઉદ્ધારની કિંમત તરીકે પોતાનું જીવન આપવા માટે આવ્યો છે. આ કલમમાં કેટલો મહાન સિદ્ધાંત સમાયેલો છે મિત્ર. મને આ કલમ બહુ ગમે છે.
દરેક વ્યક્તિએ, ખાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર દરેક વ્યક્તિએ આ કલમ કંઠસ્થ કરી લેવી જોઈએ. આ કલમ આપણને મોઢે યાદ હોવી જોઈએ, જેથી બીજાઓને આપણે જણાવી શકીએ કે ઈસુ ખ્રિસ્ત શા માટે દુનિયામાં આવ્યા અને એમણે શું કાર્ય કર્યું. કારણ હજી દુનિયાના ઘણા બધા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ પૃથ્વી ઉપર આવવા પાછળના હેતુને જાણતા નથી. મિત્ર, ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર જનસેવા કરવા અને માનવીની મુક્તિ માટે, માનવીના પાપોના દંડરૂપે પોતાનું જીવન અર્પી દેવા માટે આવ્યા હતા. રોમન લોકોને લખેલા પત્રના 3:25 કલમમાં લખવામાં આવ્યું છે મિત્ર, કે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને બલિદાન થવા અર્પ્યા. ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા ઈશ્વરનો માણસોના પાપોની વિરુદ્ધનો કોપ દૂર થાય છે, અને એમ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર માણસોના પાપ ઈશ્વર માફ કરે છે. આમાં માણસોને પોતાની સાથે સીધા સંબંધમાં લાવવાનો ઈશ્વરનો હેતુ પ્રગટ થાય છે. એટલે મિત્ર, આજે જ અને અત્યારે જ જો તમે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને, ઈસુ ખ્રિસ્તને શરણે આવીને તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી મુક્ત થયા નથી, અનંત જીવન તમે ઈશ્વર પાસેથી પ્રાપ્ત કર્યું નથી, તો મારી તમને નમ્ર વિનંતી છે, આજે જ અત્યારે જ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને, ઈસુ ખ્રિસ્તને શરણે આવીને તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની સજામાંથી મુક્ત થઈ જાઓ, ઈશ્વરના હાથમાંથી અનંત જીવનની ભેટ પ્રાપ્ત કરી લો. વારું આગળ 29 કલમ જોઈએ. 2 અંધજનોને દ્રષ્ટિદાન, એ શીર્ષક નીચે લખવામાં આવ્યું છે. 29 કલમ માથી અનુસાર શુભ સંદેશ 20 અધ્યાય. તેઓ યરીખોમાંથી નીકળીને આગળ જતા હતા. ઘણા લોકો ઈસુની પાછળ ચાલતા હતા. ઈસુ ખ્રિસ્ત અને તેમના શિષ્યો યરીખોથી યરુશાલેમ જઈ રહ્યા છે. ઈસુ ખ્રિસ્ત તો ચોર લોકો સાથે મૃત્યુ પામવા માટે યરુશાલેમ જઈ રહ્યા છે. હવે 30 કલમમાં લખવામાં આવ્યું છે, 2 આંધળા માણસો માર્ગની બાજુએ બેઠેલા હતા. તેમણે સાંભળ્યું કે ઈસુ ખ્રિસ્ત માર્ગ ઉપરથી પસાર થાય છે. તેઓ બૂમ પાડવા લાગ્યા, ઓ પ્રભુ, દાવિદના પુત્ર, અમારા પર દયા કરો. મને આ બે વ્યક્તિઓ બહુ જ ગમે છે મિત્ર. એમને કોઈ કહેતા કોઈ માણસ ચૂપ કરી શક્યું નહીં. એમના હૃદયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને યાચના કરવાનો જે ભાવ છે, એ ખરેખર કેટલો બધો નોંધપાત્ર છે. કોઈ નાથી પણ ડર્યા વગર કે પોતાના મનમાં ઈસુ ખ્રિસ્ત માટે શંકા રાખ્યા વગર એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોકાર કરવા લાગ્યા. 31 કલમ જુઓ, લોકોએ તેમને ધમકાવ્યા અને તેમને શાંત રહેવા કહ્યું, પણ તેઓએ તો વધારે જોરથી બૂમો પાડવાની ચાલુ રાખ્યું, ઓ પ્રભુ, દાવિદના પુત્ર, અમારા પર દયા કરો. આ બે અંધજનોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને દાવિદના પુત્ર તરીકે સંબોધન કર્યું. એ હકીકત તો તમે નોંધી જશો મિત્ર, યહૂદી લોકો જાણતા હતા કે મસી અથવા તો માનવજાતના અજોડ ઉદ્ધારક, મુક્તિદાતા, મહાન રાજા દાવિદના વંશજ હશે. આ બે અંધજનો સમજી શક્યા કે ઈસુ ખ્રિસ્ત આવનાર મસીહ એટલે કે માનવજાતના મુક્તિદાતા છે. પણ એ સમયના ધર્મ પંડિતો પોતાની નજરે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચમત્કારો જોયા હોવા છતાં પણ એટલા બધા અંધ હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માનવીના મુક્તિદાતા તરીકે સમજીને કે સ્વીકારીને ઈસુ ખ્રિસ્તને શરણે તેઓ આવવા તૈયાર થયા નહીં. સત્ય પ્રત્યે પોતાની આંખો ખોલવાનો એ લોકો સતત વિરોધ જ કરતા રહ્યા. અહીં મિત્ર, એક વાત બહુ જ સ્પષ્ટ થાય છે કે આપણી આંખોથી જોવું એ હૃદયથી જોવાની ખાતરી આપતું નથી. ઈસુ ખ્રિસ્તે એટલે જ કહ્યું છે કે મને જોયા વગર જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેને ધન્ય છે. હવે જુઓ, પેલા અંધજનોનો પોકાર સાંભળીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કરે છે. 32-34 કલમ, ઈસુ ખ્રિસ્ત થંભી ગયા. તેમણે તેઓને બોલાવ્યા અને પૂછ્યું, તમારી શી ઈચ્છા છે, હું તમારા માટે શું કરું. તેઓએ જવાબ આપ્યો, પ્રભુ, અમને ફરી દેખતા કરો. ઈસુ ખ્રિસ્તને તેઓ પર દયા આવી. તેમણે તેઓની આંખોને સ્પર્શ કર્યો, તરત જ તેઓ દેખતા થયા અને ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવા લાગ્યા. આ અંધજનોની સમસ્યા સુસ્પષ્ટ હતી. તો પછી ઈસુ ખ્રિસ્તે એમને શા માટે એવું પૂછ્યું કે તમારી ઈચ્છા શી છે, હું તમારા માટે શું કરું. મારા મિત્ર, આ બાબત સૂચવે છે કે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવીએ ત્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણી જરૂરિયાત, આપણી માગણી જણાવવી જોઈએ.
જો તમે તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી મુક્તિ મેળવવા ઈસુ ખ્રિસ્ત પાસે આવતા હો, તો તમારે ઈસુ ખ્રિસ્તને કહેવું જોઈએ કે તમે પાપી છો, પાપી, અને તમે ઈસુ ખ્રિસ્ત દ્વારા મુક્તિ મેળવવા ઈચ્છો છો. આપણે મિત્ર પાપીઓ તરીકે જ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાની જરૂર છે અને ઈસુ ખ્રિસ્તનો આપણા મુક્તિદાતા તરીકે સ્વીકાર કરવાની જરૂર છે. બે અંધજનો પોતાની જરૂરિયાત લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને યાચના કરી કે પ્રભુ અમને ફરી દેખતા કરો, પ્રભુ અમને ફરી દેખતા કરો. અને 34મી કલમ જણાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેઓ પર દયા આવી, તેમણે તેઓની આંખોને સ્પર્શ કર્યો, તરત જ તેઓ દેખતા થયા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવા લાગ્યા. ઈસુ ખ્રિસ્તે એમને દેખતા કર્યા અને તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરવા લાગ્યા. યાદ રાખો મિત્ર, યાદ રાખો, ઈસુ ખ્રિસ્ત ક્યાં જઈ રહ્યા છે? ઈસુ ખ્રિસ્ત તો ક્રૂસ તરફ આગળ વધી રહ્યા છે અને એ ક્રૂસ તરફના માર્ગે ઈસુ ખ્રિસ્તની પાછળ પાછળ પેલા બે અંધજનો ચાલી નીકળ્યા. શું તમે મિત્ર ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલો છો?